एकला आकाश तले ऊभीने एकलो पडगा उर बोलना जील ke जोवी फरी નમસ્કાર મિત્રો ફરી એક વખત આજે આપણે મળી રહ્યા છે ભારતીય સમુદાય શિક્ષણ સંઘના માધ્યમથી આપણી કવિતા આપણા માટે કાર્યક્રમની અંદર આજે મિત્રો આપણે ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ ગણાય મૂર્ધન્ય સાહિત્યકાર ગણાય એમની કવિતા ભોમ્યા વિના મારે ભમવાતા ડુંગરા વિશે વાત કરીશું પણ ઉમાશંકર જોશી વિશે વાત કરીએ તો ચિંતન પ્રધાન કવિ કહી શકાય પ્રયોગશીલ અને કવિ કહેવાય અને એમના ઉર્મી ગીતો એમના ભાવ ગીતો લોકોને ખૂબ જ ગમે સાહિત્ય ક્ષેત્રે બહુ મોટું નામ તો ખરું જ એમને સાહિત્ય જગતનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને પણ સાથે સાથે એમનું શિક્ષણ ક્ષેત્રે પણ બહુ અમૂલ્ય યોગદાન અને ગુજરાતી યુનિવર્સિટીના ગુજરાત યુનિવર્સિટીના તો તેઓ કુલપતિ પણ રહી ચૂક્યા હતા તો ઉમાશંકર જોશીની આ કવિતા આજે આપણે સૌ ભેગા મળીને માણીએ અને સમજીએ હમણાં જ બહેને બહુ એમના સુંદર અવાજમાં આપણને ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા કવિતા સંભળાવી મને બહુ જ ગમી તમને બધાને પણ ગમી જ હશે ભૂમિયા વિના મારે જંગલની કુંજ જોવી હતી તી કંદરા રોતા ઝરણાની આંખ લોવી હતી કેટલું સરસ કહે છે કવિ પણ હું થોડુંક તમને કહું કે ઉમાશંકર જોશીનો પ્રકૃતિ પ્રેમ અનન્ય એમનું બાળપણ જ અરવલ્લીના અરવલ્લીની ગિરિમાળાઓની વચમાં વીત્યું કારણ કે એમનું મૂળ ગામ બામણા જ્યાં એમણે પ્રાથમિક શિક્ષણ લીધું અને પછી ઈડર ઈડરીઓ ગઢ કહેવાય છે ને ત્યાં આગળ એમણે માધ્યમિક શિક્ષણ લીધું પછી એટલે ઉમાશંકર જોશી એમનું બાળપણ ભરપૂર પ્રકૃતિની વચ્ચે ગ્રામ્ય જીવનની વચ્ચે જીવ્યા એ પછી આગળ ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ પણ આવ્યા અને પછી મુંબઈ પણ ગયા તો ક્યાંક આ કાવ્ય જ્યારે આપણે એના વિશે વાત કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ક્યાંક ક્યાંક આની અંદર વતન જુરાપો પણ જોવા મળે છે અને આ વાત હું ખાસ એટલા માટે કરું છું કે જે આપણે આખી કવિતાની વાત કરીશું તો એમાં ખ્યાલ આવશે કે ઉમાશંકર જોશીનું ભાવ જગત આ કાવ્ય સાથે આ ગીત સાથે ક્યાં જોડાયેલું છે કેવું સરસ કહે છે કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા ભૂમિયો એટલે રસ્તાનો જાણકાર માણસ એના વગર ડુંગરાઓ ખૂંદવાતા એટલે ભૂલા પડવાની સંપૂર્ણ તૈયારીનો નિર્દેશ ઉમાશંકર જોશી એમની પહેલી જ પંક્તિમાં વ્યક્ત કરી દે છે કે ભૂલા પડાય તો વાંધો નથી પણ ભૂમિયા વગર ફરવું છે એટલે અજાણ્યા અગોચર રસ્તાઓની અંદર પણ બહુ મોજથી નીકળી પડવું છે અને જંગલની કુંજ કુંજ જોવી હતી જંગલની ગલી ગલીની અંદર ફરવું છે જંગલને અંતરિયા જંગલનો ભાગ જે ગનગોર જંગલ કહેવાય એવા જંગલની અંદર ફરવું છે એવા જંગલને માણવું છે પ્રકૃતિની નજીક રહેવું છે કારણ કે એમને પ્રકૃતિ માટે અનન્ય ચાહ છે જોવી તી કોતરોને જોવી તી કંદરા આ બધું કોતરોને બધું તમને ક્યાંક પહાડોની અંદર જોવા મળે ક્યાંક ક્યાંક નદીની વચ્ચેની ભેખડોમાં પણ કોતરો જોવા મળે ને આ કંદરા આ બધી ગિરિમાળા આ બધું બહુ જ એમને નજીકથી જોવું હતું માણવું હતું પ્રકૃતિને એમને નજીકથી પામવી હતી અને આગળ બહુ સુંદર વાત કરે છે કે રોતા ઝરણાની આંખ લોવી હતી આપણને ખબર છે કે ઝરણું છે એ રૂમઝુમતી રૂમઝૂમતું હોય ખળખળતું હોય ગાતું હોય પણ ઝરણું ક્યારેક રોતું પણ હોય આંખ એટલે એક સ્પષ્ટ જ્યાં સુધી હું થોડું ઘણું તો મને એવું કહેવાનું મન થાય કે એક તો એમનો સ્પષ્ટ નિર્દેશ પ્રકૃતિમાં આવતા બદલાવ તરફ પણ છે કે ઝરણું પણ રોઈ રહ્યું છે કારણ કે જે ગ્લોબલ વોર્મિંગની જે અસરો થઈ રહી છે અને આસપાસના વાતાવરણની પણ જે અસરો થઈ રહી છે એને કારણે ઝરણું ક્યાંક અંદરથી વિચલિત છે એ ખળભળતું નાચતું કૂદતું જતું ઝરણું ક્યાંક રોવે છે અને સાથે બીજો એમનો નિર્દેશ માનવતા તરફ છે રોતા ઝરણાની આંખ એટલે ક્યાંક કોઈ દુઃખી માણસ મળે કે કોકના આંસુ લૂછવાની એમની જે ભાવના છે માનવતાથી બધાને પ્રેમ કરવો છે કોઈના દુઃખ દર્દ દૂર કરવાની એમની જે આંતરિક ઈચ્છા છે એ અહીંયા રોતા ઝરણાની આંખ લોવી હતી એના દ્વારા પ્રદર્શિત થઈ રહી છે પછી કહે છે સુના સરવરિયાની સોનેરી હંસોની હાર મારે ગણવી હતી ડાળે ઝુલંત કોક કોકિલાને માળે અંતરની વેદના વણવી હતી આ સુના સરોવરિયાની સોનેરી પાળે એક તો તમે જુઓ સરોવર છે પણ છે એટલે આ પણ એક નિર્દેશ છે કે પ્રકૃતિ પણ એવું ઈચ્છે છે કે મારી પાસે માણસ આવે પણ સરોવર સૂનું સરોવર છે પણ એની પાળ સોનેરી છે કારણ કે સવારનો સમય બતાડે છે સૂર્યના સોનેરી કિરણો જ્યારે સરોવરના પાણીમાં ઝીલ મિલાય છે અને એની ચારેય તરફ જે એક સુવર્ણમય આભા ઉભી થઈ છે એવે સમયે સરોવર પાસે જઈ અને હંસની હાર ત્યારે એની વચ્ચે જે પેલા શ્વેત તમે પણ એ એવી કલ્પના કરો કે એક સોનેરી વાતાવરણ છે પાણીની ઉપર સૂર્યના કિરણોનો જે પ્રતિબિંબ પડી રહ્યું છે એને કારણે છે ને ખબર છે કે તારા જેવું દ્રશ્ય રચાય કે પાણી પણ આમાં ઝીલમીલ ઝીલમીલ કરતું જાણે રમતું હોય અને એની અંદર આકાશના તારાઓ સોનેરી તારાઓ ઉતરી આવ્યા હોય એવું સુંદર દ્રશ્ય રચાય છે ને એની વચ્ચે સફેદ હંસ તરી રહ્યા છે હાર બંધ તરી રહ્યા છે તો એની હાર કવિને ગણવી છે ને ડાળે ઝુલંત કોકોલા ને માળે જુઓ ડાળે ઝુલંત કોકિલા ને માળે આપણને ખબર છે કે કોયલ તો માળો બાંધતી જ નથી કોયલ છે એ કાગડાના માળામાં એના ઈંડા મૂકી આવે છે અને પછી કાગડો એના રંગને કારણે એને પોતાના જ ઈંડા સમજી પોતાના બચ્ચા સમજીને છે પણ જ્યારે પછી સમજી ખબર પડે છે કે આ તો કોયલના બચ્ચા છે એટલે દાળે આ કદાચ કોયલને પણ એનાથી કોઈ વેદના થતી હશે આપણે બધા એમ કહીએ છીએ કોયલ આળસો પક્ષી છે અને એ માળો બાંધતી નથી પણ શક્ય છે કે એને અંદરથી પોતે માળો બાંધી શકતી નથી એનું દુઃખ હોઈ શકે છે અંતરની વેદના વણવી હતી એટલે આ આખી પ્રકૃતિની જે સૃષ્ટિ રચેલી છે કવિએ પોતાના મનમાં પણ એક પ્રકૃતિ વિશેનું કલ્પન ઉભું કરેલું છે એની સાથે અંતરની વેદનાને પણ વણી લેવી હતી ક્યાંક જે આ વેદના એટલે કદાચ વતન જોરાપો કે એમણે આ પ્રકૃતિને વતનને છોડવું પડ્યું છે એમના કારકિર્દીને અર્થે અભ્યાસને અર્થે એમણે આગળ વધવું પડ્યું છે તો આ બધું કવિને કરવું જુઓ આ બધું કવિએ ભૂતકાળમાં કીધું છે એટલે મારે આટલું 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 કરવું હતું એમની ઈચ્છા પૂરી નથી થઈ એવો પણ અહીંયા નિર્દેશ મળી રહે છે પછી આગળ કહે છે એકલા આકાશ તળે ઉભીને એકલો જુઓ આકાશ પણ એકલું છે અને આકાશને નીચે પોતે પણ એકલા છે આકાશ અનંત છે એટલે કે આ વિશ્વ વિરાટ છે અને એ વિશ્વ વિરાટ વિશ્વની નીચે પોતે એકલા ઉભા છે પડઘા ઉર્બોલના જીલવા ઝીલવા ગયો ઉર્બોલ એટલે હૃદયમાંથી નીકળતા જે બી કંઈ સ્પંદનો છે વિચારો છે શબ્દો છે ઉર્મીઓ છે એના પડઘા એમને હતું કે કોઈનો પ્રતિસાદ આવે સામે પણ એવું કઈ થતું નથી થાય છે શું એને બદલે વેરાયા બોલ મારા ફેલાયા આભમાં કવિ પોતે કે છે કે આકાશ ને નીચે ઉભો રહી અને મને એવું હતું કે જે ઉર્મી મારી છે આમાં કોઈ પણ ઉર્મી હોઈ શકે છે એમની કોઈ પ્રેમ સંવેદના હોય શકે છે પ્રકૃતિ માટેનું એમનો જે જુરાપો છે કારણ કે પછી અમદાવાદ અને મુંબઈ જેવા શહેરમાં કવિ જઈને વસ્યા છે તો આપણને ખબર છે કે બધું આસપાસની સડકોને કોન્ક્રીટના જંગલોની વચમાં એટલે પ્રકૃતિ માટેનો પણ જુરાપો છે વતન માટેનો પણ જુરાપો છે ત્યારે આ બધા દુઃખની અંદર કહે છે કે એટલે અમારા શબ્દો તો આભમાં ફેલાઈ ગયા મને કોઈ મારા મારો જે પડઘો હતો મારા હૃદયના સ્પંદનો હતા એને મેં ઈચ્છ્યું એવો પ્રતિસાદ મને મળ્યો નહીં અને મારા શબ્દો આભમાં ફેલાઈ ગયા એકલો અટુલો ઝાંખો પડ્યો આપણે પણ આપણને પણ આવી આવો અનુભવ છે જ કે જ્યારે આપણને આપણી ઉર્મિઓનો સામેથી અનુકૂળ પ્રતિસાદ નથી આવતો ત્યારે આપણે પણ ઝાંખા પડી જઈએ છીએ તો કવિ આ ઝાંખપને કબૂલ કરે છે કે હું એકલો પડી ગયો એકલો અટુલો થઈ ગયો હું જ આંખો પડી ગયો હું થોડો પાછો પડી ગયો જે આ બધું મારે કરવું હતું એ બધાની વચ્ચે પણ પછી આગળ આ ગીતમાં ઉમાશંકર જોશી આપણને આશાવાદ તરફ પણ લઈ જાય છે જો આ જ કવિ કર્મ છે કે નિરાશાના ભાવ ભલે રજૂ કરી દે છે એક વખત પ્રકૃતિનું સુંદર વર્ણન પણ એમણે આ રીતે એક પરોક્ષ રીતે જોડે જોડે પ્રકૃતિનું પણ વર્ણન સુંદર કરી દીધું અને પછી આપણને પોતાના હૃદયની ઉર્મી પણ કહી દીધી અને પછી આપણને આશીર્વાદ તરફ લઈ જાય છે કવિ કે આખો અવતાર મારે ભમવા કુંજ કુંજ જોવી ફરી આ મારો જે ભવ છે આ મારો આખો અવતાર જીવન છે એ મારે ડુંગરા ડુંગરા ખૂંદવા છે મારે ડુંગરા ભમવા છે અને એ પણ પાછું ભોમ્યા વિના જ ભમવા છે જંગલની કુંજ કુંજ જોવી પરિવાર મારે જવું છે એ જંગલોની અંદર ફરીવારે ગલીઓને ઓળખવી છે માણવી છે મારે એમાં કોયલનો પાછો પેલો માળો કોયલનો ગોતવો છે અને પ્રકૃતિને પ્રેમ કરવો છે રંગ રંગના ફૂલો હોય પક્ષીઓના અવાજ હોય જંગલમાં જંગલનો જંગલની પોતાની પણ એક ભાષા છે એ સન્નાટાની વચ્ચે જ્યારે તમે પેલી ઝાડ પરથી પડતી લાકડી હોય ને એનો પણ સટેક સટેક સટીક કરીને અવાજ આવે અને એની વચ્ચે ક્યાંક પંખીઓનો કેકારો એનો જે કલશોર આપણા કાનમાં સરસ મજાનો ગુંજે તો આ જંગલની ભાષાને ફરીવાર ઉમાશંકર જોશી માણવા માગે છે ભૂમિયા ભૂલા ભૂમિયા ભૂલે એવી ભમવી રે કંદરા જ્યાં ભૂમિયો પણ ભૂલો પડી જાય એવી કંદરાઓને મારે ભમવી છે એટલો અંતર્ય ભાગ સુધી અંતરિયાળ ભાગ સુધી મારે પહોંચવું છે ને અંતરની આંખડી લોવી જરી મારે મારા મન મારું મન જે રોઈ રહ્યું છે કારણ કે આ બધી જે ઈચ્છાઓ છે મારી એ અધૂરી રહી છે અને એટલે એ ઈચ્છાઓને પૂરી કરવા માટે મારે આ બધું જ કરવું છે અને એના માટે મારે અંતરની આંખને લૂછવી છે હવે અહીંયા એક જો વિચારીએ તો બીજું પણ બહુ સરસ પાસું કવિ ખોલી આપે છે કે જ્યારે તમારે હૃદયથી બધું જોવું હોય અંતરની આંખ ત્યારે અંતરચક્ષુ ખોલવા પડે અંતરચક્ષુને ચોખ્ખા કરવા પડે નિર્મળ કરવા પડે તમારા હૃદયના ભાવ શુદ્ધ હોવા જોઈએ જેટલા ભાવ શુદ્ધ એટલા તમે કુદરતની નજીક જઈ શકો એટલા તમે પ્રકૃતિને પામી શકો નજીકથી અને આ અંતર ચક્ષુ ખાલી કહેતા ખાલી પ્રકૃતિને જોવા માટે નહીં પણ માણસના દુઃખદર્દ જોવામાં પણ આ અંતરચક્ષુ મદદ કરે છે અને એ દુઃખી માણસોની આંખ પણ લૂછવી છે એમના આંસુને પણ દૂર કરવા છે એટલે અહીં ક્યાંક મને એવું જણાય કે એક આંતરિક યાત્રાનો પણ કવિ નિર્દેશ કરે છે કવિકર્મની આ જ ખૂબી છે કે વિવિધ કલ્પન થકી વિવિધ રૂપક થકી કવિ મર્મ સ્પર્શી વાતને વ્યક્ત કરી જતા હોય છે અને આ ગીતમાં પણ ઉમાશંકર જોશીએ પ્રકૃતિ પ્રેમ સાથે માનવતાનો મહિમા પણ રજૂ કરી દીધો છે કે એક જગ્યાએ એમણે અંતરની વેદનાને વણી લેવાની વાત કરી છે ક્યાંક એમણે અંતરની આંખને લૂંછવાની વાત કરી છે રોતા ઝરણાની આંખોને લૂછવાની વાત કરી છે એટલે આખરે પ્રકૃતિની સાથે માનવ સમુદાયને પણ સાંકળી લીધો છે સામાજિક નિસ્બત સાથે કવિએ બહુ સરસ ઉર્મી ગીત વ્યક્ત કર્યું છે ત્યારે મને ઉમાશંકર જોશીજીને એક બીજી વાત માટે પણ યાદ કરવાનું મન થાય છે કે એમણે બહુ સરસ ભગવાનને પ્રાર્થના કરવામાં પણ કેટલું સરસ કીધું છે આ પ્રકૃતિ પ્રેમને આટલી સુંદર ભાવસ્પર્શી રીતે વ્યક્ત કરતા કવિ એક બીજી પણ બહુ સરસ વાત એમની કુમારી જુઓ ઈશ્વર પાસે જે પ્રાર્થના કરે છે કે ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી માગવું તો આશા કરું કે આદરણીય ઉમાશંકર જોશીજીની આ નું આ ગીત એમની આ રચના આપ સૌને ખૂબ પસંદ પડી હશે ફરી વખત નવી કવિતા સાથે આપણે મળતા રહીશું નમસ્કાર શુભેચ્છા